શ્રી રામબાજીલા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર એમએડ સેમ્બન આઈઆઈટી ગાંધીનગર મૂલ્ય શિક્ષણ યુનિટ 2 તેમાં આજે આપણે મૂલ્ય કટોકટી અને મૂલ્ય સંઘર્ષ વિશે વાત કરીશું. સૌપ્રથમ આજે આપણે મૂલ્ય કટોકટી અને મૂલ્ય સંઘર્ષની પ્રસ્તાવના જોઈએ તો વૈયક્તિક સામાજિક નૈતિક સાંસ્કૃતિક ધાર્મિક આધ્યાત્મિક આર્થિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આમ તમામ પ્રકારના મૂલ્યો માનવીના જીવન પર પ્રભાવ પાડે છે. આ બધા મૂલ્યો અલગ હોવા છતાં એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે. વ્યક્તિના પૂર્ણ વિકાસ માટે બધા પ્રકારના મૂલ્યોનો વિકાસ થવો જરૂરી છે. બધા મૂલ્યો પરસ્પર પૂરક બનીને વ્યક્તિના વ્યક્તિત્વને ઓપ આપે છે અને તેથી બધા મૂલ્યોનું માનવ જીવનમાં મહત્વનું સ્થાન છે. પણ ક્યારેક મૂલ્યો વચ્ચે સંઘર્ષની સ્થિતિ જન્મે છે જે વ્યક્તિના જીવનમાં તણાવ સર્જે છે. આપણે અર્થ જોઈએ તો આમ તો મૂલ્ય એકબીજા સાથે પૂરક બનીને માનવ જીવનને મહેકાવે છે પણ ક્યારેક તેમનું સંયોજન થતું નથી અથવા એકબીજાના પૂરક બની વર્તતા નથી અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં કામ કરવા લાગે છે ત્યારે તે મૂલ્યોને નુકસાનકારક સાબિત થાય છે. આ પરિસ્થિતિને મૂલ્ય વચ્ચેનો આંતર સંઘર્ષ કહે છે. આપણે પ્રસ્તાવનામાં જોયું હતું કે દરેક મૂલ્યો આપણા જીવનમાં ખૂબ મહત્વના છે અને દરેક મૂલ્યો એકબીજાના પૂરક બનીને કાર્ય કરે છે. પણ જો એ જ મૂલ્યો પૂરક ન બને તો શું થાય કે મૂલ્યોની વચ્ચે આંતર સંઘર્ષ ઉત્પન્ન થાય. જ્યારે બે કે તેથી વધુ મૂલ્યો પરસ્પરના સંપર્કમાં આવે ત્યારે તેમની વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય છે અને તેઓ વ્યક્તિ માટે હાનિકારક બની જતા હોય છે. તેને મૂલ્ય કટોકટી અને મૂલ્ય સંઘર્ષ કહેવામાં આવે છે. તો આવા જ મૂલ્ય સંઘર્ષને દૂર કરવામાં આપણે પરિવારની ભૂમિકા જોઈએ. કેમ કે આપણા જીવનમાં સૌથી વધારે જો મહત્વ હોય તો એ આપણા પરિવારનું છે. તો જોઈએ એમાં બાળકના વ્યક્તિત્વ વિકાસમાં કુટુંબ અગત્યનું પરિબળ છે કારણ કે મૂલ્યનું બીજારોપણ જ પરિવારમાં થાય છે અને તેથી જ મૂલ્ય વચ્ચેના સંઘર્ષો દૂર કરવામાં પરિવારની ભૂમિકા અગત્યની છે. આપણે સૌ જાણીએ છીએ કે બાળક સૌથી પહેલા જન્મે ત્યારે કુટુંબની અંદર જ આવે છે. એ જન્મે ત્યારે માત્ર પોતાનો જૈવિક દેહ લઈને આવે છે પણ એ જૈવિક દેહને એક સામાજિક અને સમાજને યોગ્ય વ્યક્તિ ક્યારે બનાવી શકાય કે જો એની અંદર યોગ્ય મૂલ્યનો આપણે વિકાસ કરી શકીએ. તો મૂલ્ય વચ્ચેના જે સંઘર્ષો છે એને દૂર કરવામાં પરિવારની ભૂમિકા સૌથી વધારે અગત્યની હોય છે. ઘરમાં જે મૂલ્યનું આચરણ થતું હોય તે મૂલ્યોનો વિકાસ બાળકમાં સાહજિક રીતે જ થતો હોય છે. આપણે ઘણી વખત એવું જોઈએ છીએ કે બાળકોને અમુક ટેવો હોય એની અંદર આપોઆપ આવી જતી હોય છે. તો એ કેવી રીતે આવી શકે? તો કે ઘર પરિવારની અંદર જેવી બધી વસ્તુઓ જોશે એવું તરત જ શીખી જશે. એટલે આવા મૂલ્યોનો વિકાસ પણ પરિવારના આધારે સાહજિક રીતે જ તેની અંદર થઈ જતો હોય છે. બાળક માટે તેના માતા પિતા જ આદર્શ હોય છે કેમ કે બાળક સૌથી પહેલા પરિવારની અંદર જ આવે છે અને લાંબો સમય માટે પરિવારની અંદર રહેતો હોય છે. એટલે પોતાના માતા પિતાને જીવનના એ આદર્શ વ્યક્તિ ગણતા હોય છે. જો એના માતા પિતાની અંદર જ સારા વિચારો એનું વ્યક્તિત્વ સારું હોય તો બાળક પણ આપોઆપ એ બધી વસ્તુઓ શીખી જાય. તેથી માતા પિતા તેમજ પરિવારના વડીલોએ પોતાના વ્યક્તિત્વ વિશે ચિંતન કરવું જોઈએ અને દુર્ગુણો અને કુટેવોને દૂર કરવા જોઈએ. બાળક જોશે એવું શીખશે. એટલે માતા પિતાનું વ્યક્તિત્વ જો સારું હશે એના વિચારો સારા હશે એનું વાંચન સારું હશે એની ટેવો સારી હશે તો બાળકની અંદર પણ આવા દુર્ગુણો આવશે નહીં અને બાળકની કુટેવો દૂર થશે. કુટુંબમાં કોઈ સ્ત્રી સગર્ભા હોય તો તેને યોગ્ય કાળજી રાખવી જોઈએ અને તેના ઉત્તમ પુસ્તકો અને સારા આધ્યાત્મિક વિચારોનું સેવન કરે તે માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. બાળક છે એ માતાના ગર્ભમાં હોય ત્યારથી જ શીખવાનું શરૂ કરી દેતું હોય છે. એ આપણે સૌને ખબર છે જો આવા સમયગાળા દરમિયાન
સ્ત્રી છે એ સારું વાંચન રાખે, સારું વિચારે, સારી વસ્તુઓ જુએ, તો બાળકની અંદર પણ તે સમયથી જ સારી વસ્તુઓનું સેવન થશે. એટલે આવી સગર્ભા સ્ત્રીઓને સારું વાંચવા અને વિચારવા માટે આપણે પ્રોત્સાહિત કરવી જોઈએ. એટલે બાળકની અંદર જન્માષ્ટમી સાથે જેવા મૂલ્યો છે એનો વિકાસ થાય. ઘરનું વાતાવરણ મૂલ્યના સિંચનમાં મહત્વનો ફાળો આપે છે. જે ઘરમાં શાંતિ અને આનંદદાયી વાતાવરણ હોય તો બાળકમાં હકારાત્મક મૂલ્યોનો વિકાસ થાય છે. કેમ કે બાળક ઘરની અંદર જો લાંબો સમય પસાર કરતું હશે, ઘરનું વાતાવરણ જો પ્રફુલ્લિત રહેતું હશે, તો બાળક પણ એ બધી વસ્તુઓને સહજતાથી શીખી લેશે. પણ જો ઘરની અંદર કજિયા કંકાશ કે હોય, ઝઘડાઓ વધુ હોય, તો બાળકની અંદર આવા નકારાત્મક મૂલ્યો વિકસે. એટલે બાળકની અંદર આવા હકારાત્મક મૂલ્યોનો વિકાસ કરવા માટે થાય અને સૌથી પહેલા તો ઘરનું વાતાવરણ જ આનંદદાયી હોવું જોઈએ. બાળકના સામાજિકીકરણમાં કુટુંબ અગત્યનો ભાગ ભજવે છે. જો કુટુંબના સભ્યો સાથે મળીને સંપીને રહેતા હોય તો બાળકમાં સામાજિક મૂલ્યોનો વિકાસ સાહજિક રીતે સરળતાથી થાય છે. કેમ કે સામાજિકીકરણ કરતા માધ્યમ તરીકે જોઈએ તો સૌથી પહેલા પણ કુટુંબની જ અગત્યતા છે. એટલે કુટુંબના સભ્યો સાથે મળીને સંપીને રહેતા હોય, હળી મળીને રહેતા હોય, તો બાળક પણ એવું બધું શીખશે કે આપણે પણ બધાની સાથે હળી મળીને રહેવું જોઈએ. એટલે આ બધી વસ્તુ એને શીખવાડવામાં નથી આવતી, કોઈ ઔપચારિક શિક્ષણ નથી, પણ આ બધું સરળતાથી એને શીખી જ જાય છે ઘરના સભ્યો પાસેથી. વડીલોએ બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાણીને અને તેના ઉદ્વીકરણ દ્વારા મૂલ્યોનો વિકાસ થાય તે માટેનું વાતાવરણ સર્જવું જોઈએ. કેમ કે માતા પિતા જ એક એવા છે કે જે બાળકની અંદર રહેલી શક્તિઓને સૌથી પહેલા જાણી શકે. એટલે બાળકને જો આગળ વિકાસ કરવો હોય, આગળ વધવું હોય, તો માતા પિતાએ એની અંદર રહેલી શક્તિઓને જાણવી જોઈએ. એ બાબતોનું માટેનું વાતાવરણ એને પૂરું પાડવું જોઈએ. તો તેના આધારે પણ બાળકોના મૂલ્યોનો વિકાસ થઈ શકશે. ઘરમાં જ એક કરતા વધુ બાળકો હોય તો દરેક બાળક સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ. બાળકો વચ્ચે થતી તુલના કરવી ના જોઈએ. કેમ કે બાળકો વચ્ચે જો તુલના કરશું તો એની અંદર એ બધા પોતાને એવું ફીલ થશે કે મારાથી આ નથી થતું, કે હું આ બધી વસ્તુઓમાં નબળું છું. એટલે ક્યારેય માતા પિતાએ બે બાળકો વચ્ચે ક્યારે એની સરખામણી તો કરવી જ ના જોઈએ. બેને સમાન રીતે માન આપવું જોઈએ, એના આચરણને સમાન ગણવા જોઈએ. પહેરવેશમાં, ખોરાકમાં, શિક્ષણમાં, કોઈ પણ બાબતમાં કોઈની વચ્ચે બે બાળકો વચ્ચે ભેદભાવ કરવો ન જોઈએ, જેથી કરીને બાળકો પણ સમાનતાના મૂલ્યો શીખે. સમાજમાં બનતી ઘટનાઓની ચર્ચા નિષ્પક્ષ રીતે ઘરમાં થવી જોઈએ, જેથી બાળક મૂલ્ય વિશેની સાચી સમજ પ્રાપ્ત કરી શકે. જે પણ ઘટનાઓ છે તેમાં પક્ષપાત ન આવવો જોઈએ. કઈ વસ્તુ મહત્વની છે અને કઈ વસ્તુ નથી મહત્વની એ દરેક વ્યક્તિની પોતપોતાની વિચારણા હોય છે. એટલે જો કોઈ વસ્તુને વધુ પડતું મહત્વ આપી દેશું તો બાળક પણ એ સમજશે નહીં, એ જ વસ્તુને વધુ મહત્વ આપવા લાગશે. એટલે જ્યારે પણ આપણે બાળકોની સામે વાતચીત કરીએ, કોઈ ચર્ચાઓ કરીએ, ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકની સાચી પ્રશંસા કરવી એના મૂલ્ય વિકાસ માટે પોષક તત્વ છે. આ બધું ખોરાક જેવું છે કે બાળકને પણ જો એના સાચા વખાણ કરવામાં આવે, એને આગળ વધવા માટે તેને પ્રોત્સાહિત કરવામાં આવે, તેના મૂલ્યના વિકાસ માટે આ વસ્તુઓ પોષકરૂપ બનશે. મૂલ્યો એ આચરણનો વિષય હોવાથી બાળકના કોમળ મનની યોગ્ય દિશા આપવા સલાહ અને ઉપદેશો કરતા પરિવારના સભ્યોએ આચરણ દ્વારા ઉદાહરણો પૂરા પાડવા જોઈએ. આપણે બાળકને ખાલી સલાહ આપીએ, ખાલી શિખામણ આપીએ, પ્રેરણા આપવા માટે ઉદબોધન કરીએ, પણ એના બદલે જો આપણે જ એવું વર્તન વ્યવહાર કરતા હોઈએ તો બાળકને કે બીજા બી બધી વસ્તુઓ શોધવા જવાની નથી. એ આપણી પાસેથી જ એક સૌથી પહેલા તો માતા પિતાને આદર્શ જ ગણે છે અને પરિવારના સભ્યોના માટે સૌથી વધારે મહત્વના હોય. તો એ પરિવારના સભ્યો જેવું વર્તન વ્યવહાર કરતા હશે એના આધારે બધી જ વસ્તુઓને યોગ્ય રીતે શીખી જશે. શબ્દો કરતા તો એને સામે જે વ્યક્તિ વર્તન કરે છે એ વધારે અસરકારક દેખાતું હોય, એટલા માટે થાય અને બાળક માટે એ પોતાનું પરિવાર છે એ એક ઉદાહરણ બને છે. થેન્ક યુ. આજે આપણે મૂલ્ય કટોકટી અને મૂલ્ય સંઘર્ષની અંદર પરિવારની શું ભૂમિકા હોઈ શકે અને તેના આધારે બાળકોમાં કેવા પ્રકારના મૂલ્યોનો આપણે વિકાસ કરી શકીએ તેના વિશેની વાત કરી. થેન્ક યુ.